हरिओम विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन के अंदर फरी आपने एक वक्त हार्दिक स्वागत छे। चैप्टर नंबर 6 के अंदर હવે પછી આપણે આગળ ટોપિક જોઈએ તો એન્કેપ્સ્યુલેશન ટોપિક। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ઓબ્જેક્ટ વિશે ભણ્યા, ક્લાસ કેવી રીતે બનાવો એના માટે ડાયાગ્રામ ભણ્યા, ડાયાગ્રામ ની અંદર આપણે કેવી રીતના લખવું તો એના માટે UML ભાષા આપણે ભણ્યા। હવે પછી આપણે જે આગળ વધવાનું છે તો ઓબ્જેક્ટ આધારિત ભાષાની અંદર જે પ્રોગ્રામિંગના અમુક માળખા આપેલા છે, પ્રોગ્રામિંગની અને ક્લાસ વચ્ચેના સંબંધો આપેલા છે, એ ઘણા બધા ટોપિકો વિશે આપણે ચર્ચા કરવાની છે। એમાંનો ફર્સ્ટ ટોપિક છે એન્કેપ્સ્યુલેશન। વિદ્યાર્થી મિત્રો, મેં તમને ક્લાસ વિશેની માહિતી આપેલી છે। ક્લાસની અંદર બે વસ્તુ મેં તમને સમજાવી હતી, એક હતું ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ અને ઓબ્જેક્ટના રક્ષણ સિક્યોરિટી પૂરી પાડે છે। બીજો મુદ્દો એમ કે છે કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ, મેં આગળ વાત કરી હતી પ્રોગ્રામિંગના બે પ્રકાર છે, પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ। પ્રોસિડ્યુરલ ઓરિયન્ટેડ એક પ્રોગ્રામિંગ કહેવાય અને બીજું કહેવાય ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ। પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં અસુરક્ષિત ડેટા કે જેને આપણે સુરક્ષિત કરવાનો હોય, આ અસુરક્ષિત ડેટાની સમસ્યાનો ઉકેલ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એન્કેપ્સ્યુલેશન દ્વારા કરી શકાય। મેં વાત કરી હતી કે પ્રોગ્રામિંગ બે પ્રકારના હોય, પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ। પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં કોઈ એવો ડેટા છે કે જે સુરક્ષિત નથી તો એને આપણે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એન્કેપ્સ્યુલેશનની પ્રક્રિયા દ્વારા આપણે એને સુરક્ષિતતા આપી શકીએ, સિક્યોરિટી આપી શકીએ। ત્યાર પછી તમને એમ કીધું છે કે ડેટા અને મેથડ, મીન્સ કે ડેટા અને કાર્ય, આ બંનેને લપેટીને, મીન્સ કે બનાવીને, બેને એક જ છગડીયા કૌંસની અંદર જોડીને આ એક જ વસ્તુ આપણે બનાવવાના હોય તો આને એને ક્લાસના નામે એને કીધું છે કે ક્લાસ તરીકે ઓળખાય, કે જેની અંદર છગડીયા કૌંસની અંદર બે વસ્તુ રહેલી હોય, એક ડેટા રહેલો હોય અને એક એનું કાર્ય રહેલું, મીન્સ કે એને એક એટ્રીબ્યુટ રહેલા હોય અને એક એની મેથડ રહેલી હોય। તો આવી રીતે જે બને છે એને એન્કેપ્સ્યુલેશન તરીકે ઓળખાય છે અને એ જે બનાવવાનું છે એને ક્લાસ તરીકે ઓળખાય। ત્યાર પછી એન્કેપ્સ્યુલેશનમાં ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી થાય છે। બરાબર ધ્યાન આપજો, જ્યારે પ્રોગ્રામની અંદર કોઈ ગણતરીની પ્રક્રિયા થતી હોય એ સમયે પ્રોગ્રામના બીજા કોઈ પણ ઘટકો હોય તો એ ઘટકો વડે ડેટામાં કોઈ પણ ફેરફાર અથવા તો એનો દુરુપયોગ, બરાબર ધ્યાન આપજો કે જ્યારે માહિતીની કંઈ પણ ગણતરી થતી હોય ત્યારે બીજા કોઈ પણ ઘટકો વડે ડેટામાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થવા દે અથવા તો એના ડેટાનો કોઈ દુરુપયોગ નહીં થવા દે। કેમ? કારણ કે એન્કેપ્સ્યુલેશન એની સામે સુરક્ષિતતા આપે છે, સિક્યુરિટી આપે છે। ત્યાર પછી ક્લાસના અંગત સભ્ય, અંગત સભ્ય એટલે તમને વિઝિબિલિટીમાં ચાર વિઝિબિલિટી કીધી હતી, એમાં પહેલી હતી અંગત, બીજી હતી સાર્વજનિક, ત્રીજી હતી જાહેર અને ત્યાર પછી ચોથી હતી પેકેજ। અંગત, સોરી માય મિસ્ટેક, અંગત, સુરક્ષિત, જાહેર અને પેકેજ। તો એમાં જ્યારે કોઈ અંગત સભ્ય હોય એટલે કે અંગત ડેટા હોય એને સાર્વજનિક મેથડ વડે ઉપલબ્ધ બનાવી શકાય છે। આ ઓબ્જેક્ટ આધારિતની અંદર આપણે જ્યારે કોડિંગ કરીએ ત્યારે અમુક ડેટાને આપણે પ્રાઇવેટ રાખવા પડે, કારણ કે એ પ્રાઇવેટ રાખે તો જ એની ડેટાની સુરક્ષિતતા રહે, નકર ના રહે તો એના અંગત કયા હોય તો એને સાર્વજનિક મેથડ વડે ઉપલબ્ધ બનાવી શકાય। અને આ રીતે એન્કેપ્સ્યુલેશનમાં ડેટાને છુપાવવાનું કામ
બરોબર ધ્યાન આપજો, ઇનકેલ્ક્યુલેશન આપણને સુરક્ષિતતા આપે છે. તો સુરક્ષિતતા કેવી રીતે આપી શકે? તો કોઈ પણ ડેટાને તમે અંગત બનાવી દો અને સાર્વજનિક મેથડ દ્વારા એને ઉપલબ્ધ બનાવો, એટલે ઇનકેલ્ક્યુલેશન એમ કહે છે કે ડેટાને છુપાવવાની ક્ષમતા આ રીતે પૂરી પાડે છે કે ડેટાને અંગત બનાવી દેવાના અને અંગત ડેટાને સાર્વજનિક મેથડ દ્વારા એને બહાર કાઢવાના. બિન ઇરાદા પૂર્વકની ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાને મેળવવાથી સલામત રાખે છે. બરોબર ધ્યાન આપજો કે કોઈ પણ ક્લાસનો જે સભ્ય હશે, જે આ ક્લાસનો સભ્ય હોય એને જ ડેટા પ્રોવાઇડ કરશે. બીજા કોઈ બહારના ઓબ્જેક્ટ, અન્ય ઓબ્જેક્ટ કે બહારના કોઈ પણ વ્યક્તિ કે જે ડેટાને મેળવવાની કોશિશ કરશે તો એની સામે સુરક્ષિતતા મૂકશે, સલામત રાખે છે. ત્યાર પછી પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ આધારિત નો ફરીવાર એકવાર તફાવત આપ્યો છે. જો કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ માં સાર્વજનિક ડેટા વિસ્તાર કે જે ઘણા બધા લોકો ઉપયોગ કરતા હોય એને જાહેર એટલે કે સાર્વજનિક ડેટા વિસ્તાર કહેવાય, કે જે માહિતીની વહેંચણી માટે વપરાતો હોય છે, એટલે કે જેને જેને માહિતી જોતી હોય તો આ પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ ની અંદર માહિતી આપવાનું કામ કરે. પણ જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં અન્ય પ્રોગ્રામ કે પછી સાર્વજનિક ડેટાને કોઈ પણ વ્યક્તિ સીધો મેળવી શકતો નથી, એને કોઈક મેથડ દ્વારા કે કોઈક અન્ય ક્રિયા દ્વારા મેળવવાનો હોય છે. એટલા માટે આ ઇનકેપ્સ્યુલેશન આપણને સુરક્ષિતતા પૂરી પાડે. લાસ્ટ એક પ્રોગ્રામ લાસ્ટ એક મુદ્દામાં એમ કીધું છે કે પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટા સુરક્ષિત કરે છે. એટલે કે જ્યારે પણ આપણા પ્રોગ્રામમાં ડેટા ફરતો હોય, આપણા પ્રોગ્રામમાં ડેટા હોય ત્યાં સુધી કોઈ બહારથી ડેટા મેળવવાનું કામ નહીં કરી શકે, જ્યાં સુધી એ ક્લાસનો સભ્ય ન બને. બરોબર ધ્યાન આપજો કે ઇનકેપ્સ્યુલેશન આપણને અમુક સવાલો એવા પૂરા પાડે છે કે જેથી કરીને હવે આપણે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર આપણે ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખવો, ડેટાને કેવી રીતે અન્ય ઉપયોગથી બચાવવો, ડેટાને આપણે કેવી રીતના બહારથી સીધા જ મેળવવાનું અટકાવવું, આ વગેરે આપણને બધી સુરક્ષિતતા પૂરી પાડે છે. ત્યાર પછીનો આપણે ટોપિક જે ભણવાના છીએ એ હવે પછીનો જે ટોપિક છે એનું નામ છે ડેટા એબસ્ટ્રેક્શન. ડેટા એબસ્ટ્રેક્શન, ડેટા એબસ્ટ્રેક્શન એટલે આપણે ક્લાસ બનાવવાની આપણે ઇનકેપ્સ્યુલેશન વાત કરી લીધી, એવી રીતે મેથડ બનાવવાની વાત કરીએ તો મેથડ જે લોકો બનાવે છે અથવા તો જે સ્ટ્રક્ચર, જે રચના મેથડ બનાવવાનું કાર્ય કરે છે એને આપણે ડેટા એબસ્ટ્રેક્શન તરીકે ઓળખી શકીએ. ડેટા એબસ્ટ્રેક્શન કે જેની અંદર આપણે વાત કરીએ તો ફર્સ્ટ ટોપિક એમ કહે છે કે ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતીની રજૂઆત કરવાની પ્રક્રિયા કે જેને કહેવાય ડેટા એબસ્ટ્રેક્શન. બરોબર ધ્યાન આપજો, પહેલા ટોપિક ની અંદર તમને એમ લાગતું હશે કે આ શું કહે છે કે લાક્ષણિકતાઓના અમલીકરણ. બરોબર ધ્યાન આપજો કે પ્રોગ્રામ ખાલી ડેટા ઉપર જ ન કામ કરતો હોય, પ્રોગ્રામ મેથડ ઉપર કામ કરતો હોય, કાર્ય ઉપર કામ કરતો હોય. જેમ કે આપણે એક ઉદાહરણ લીધું હતું સેટ બર્થડે, કે બર્થડે નામના વેરિયેબલમાં આપણી બર્થડે સેટ કરવાનો કાર્ય, તો આ સેટ બર્થડે એ એક ડેટા એબસ્ટ્રેક્શનનું કાર્ય થયું. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં જ્યારે આપણે લાક્ષણિકતા એટલે કે કોઈ પણ ડેટા ઉપર કાંઈ પણ કામ કરતા હોય, એટલે કે અમલીકરણ કરતા હોઈએ, તો એ અમલીકરણની વિગત સિવાયમાં કોઈક માહિતી રજૂ કરવાની પ્રક્રિયા જે છે, બરોબર ધ્યાન આપજો કે કેવી રીતે અમલીકરણ થાય છે એ નથી બતાવતું, પણ માહિતીને રજૂ કરી શકે છે, માહિતીને આઉટપુટ આપી શકે. બરોબર ધ્યાન આપજો કે એક ખ્યાલ કે જે આંટી ગુટી કે ગૂંચને છુપાવે છે, મીન્સ કે અમલીકરણને છુપાવવાનું કાર્ય કરે છે, જે જણાવે છે પણ કઈ રીતે કાર્ય કરે છે તે જણાવતું નથી. બરોબર ધ્યાન આપજો કે તે જે કાર્ય કરે છે એ જણાવે છે, એટલે કે મીન્સ કે આઉટપુટ આપે છે, માહિતીને રજૂ કરે છે, પણ એ કેવી રીતે કાર્ય કરે છે તે જણાવતું નથી. આને ડેટા એબસ્ટ્રેક્શન કહેવાય. હજી અંદર આપણે વાત કરીએ તો એક ઉદાહરણ તમને આપેલું છે કે તમારા ઘરે ટેલિવિઝન છે કે જેનું આંતરિક કાર્ય તેના બાહ્ય હેતુથી તદ્દન અલગ છે,
તમે ક્યારે એટલે ક્યારે ટીવી ની અંદર જોવા નથી જતા કે કેવી રીતે ચેનલ બદલે છે, કેવી રીતે વોલ્યુમ અપ ડાઉન થાય છે, કેવી રીતે ઓન થાય છે, કેવી રીતે ઓફ થાય છે. તમે તો માત્ર ને માત્ર હું કરો છો જો એ કીધું છે કે એટલે કે આપણે તેની આંતરિક રચનાની સમજ કે જ્ઞાન વિના તેનો ઉપયોગ પાવર બટન એટલે ઓન ઓફ કરવું, ચેનલ બદલવાનું અને અવાજના વોલ્યુમમાં ફેરફાર કરવાનો બાહ્ય સેતુ એટલે કે રિમોટ દ્વારા આપણે કરીએ. એસી હોય તો એસી માં આપણે ટેમ્પરેચર અપ ડાઉન કરવાનું, ઓન ઓફ કરવાનું, કે પછી ઓટો મોડ, કે પછી હીટર તરીકે આપણે વાપરવું હોય તો હીટિંગ પકડાવવું વગેરેના કાર્ય આપણે આપણા રિમોટ કંટ્રોલ દ્વારા કરતા હોય. પણ એ રિમોટ કંટ્રોલ થી એસી સુધી જે કાર્ય જતું હોય પછી એસી એના ઉપર કેવી રીતના રિફ્લેક્ટ આપતું હોય તો એ આપણે આંતરિક રચનાની કોઈ આપણે માથાકૂટ કરી હોય નહીં. આંતરિક રચનાની કોઈ પણ જાણકારી કે સમજ આપણે લીધા હોય નહીં, માત્ર ને માત્ર આપણે એનો ઉપયોગ કર્યો હોય. હજી અંદર ડીપમાં તમને એમ સમજાવે છે કે આ ડેટા એક્સટ્રેક્શન એવી કાર્ય રીતિ એટલે કે એવું સ્ટ્રક્ચર છે કે જે વાપરવાના સેતુ આપણે વાપરી શકીએ છીએ પણ અમલીકરણને અલગ કરે છે. બરોબર ધ્યાન આપજો, આપણે રિમોટ કંટ્રોલ વાપરી શકીએ છીએ, તમે ક્લિક કરો ને ચેનલ બદલે છે, પણ એ રિમોટ કંટ્રોલ થી ટીવી સુધી સિગ્નલો પહોંચાડવા, સિગ્નલો મળી ગયા પછી એના ઉપર ટીવી ને રિપ્લેક આપવું એટલે કે મીન્સ કે એનો રિપ્લાય આપવો, આ બધું જ કાર્ય અમલીકરણ નું થયું પણ એ આપણે જાણતા નથી. બસ આપણે તો ખાલી શું કરીએ, ચેનલ બદલીએ, અવાજ વોલ્યુમ ફેરફાર કરીએ વગેરે કરીએ. ત્યાર પછી હજી હવે આપણને આપણા પ્રોગ્રામિંગ ઉપર લઈ જાય છે. જોજો બરોબર ધ્યાન આપજો કે સી ભાષા, સી લેંગ્વેજ કે જે તમે 10મા ધોરણમાં શીખી ગયા છો, કે સી જેવી ઘણી બધી પ્રોગ્રામિંગ ભાષા કે જેની અંદર તમે એસક્યુઆરટી નામનું ફંક્શન વાપરેલું હોય, તમે આમાં તો ન હોય કે એક્સેલ ની અંદર એસક્યુઆરટી નામનું ફંક્શન વાપરું હોય કે જે સ્ક્વેર રૂટ કાટનું છે, તો એ આંતર પ્રસ્થાપિત વિધેય છે. આંતર પ્રસ્થાપિત એટલે કે પહેલેથી બનાવેલું વિધેય છે. હા, પહેલેથી બનાવેલું વિધેય છે પણ આપણે નામ જાણીએ છીએ, એની અંદર એક નંબર આપવો હોય તો એ નંબર જાણીએ છીએ, પૂર્ણાંક આપવો પડે એ પણ જાણીએ છીએ, તો એ કઈ રીતે કાર્ય કરે છે તે આપણે જાણતા નથી. પણ હા, એનું નામ જાણીએ છીએ, એ શું કામ કરે છે એ જાણીએ છીએ, પણ એ કેવી રીતે કાર્ય કરે છે એ જાણતા નથી. આ તો ડેટા એક્સટ્રેક્શન એ જ થયું કે આપણે જાણો કે કોઈ પણ આપણે મેથડ બનાવવાના છીએ તો મેથડને આપણે કેવી રીતે ઉપયોગ કરવો એ જાણી શકાય, પણ એ મેથડ અંદર કેવી રીતના કામ કરતી હશે એ આપણે જાણવાની જરૂર નથી. ત્યાર પછી તમને જરૂરી એક મુદ્દો આપે છે કે કોઈ પણ એક ઇનપુટ કરેલો ડેટા છે કે જે પ્રાચલો સાથે ઉપયોગકર્તા નિર્મિત વિધેય પણ ડેટા એક્સટ્રેક્શન પૂરું પાડે. ઉપયોગકર્તા નિર્મિત એટલે કે આપણે બનાવેલું, ઉપયોગકર્તા એટલે આપણે, ઉપયોગકર્તા નિર્મિત આ હું હતું આંતરપ્રસ્થાપિત વિધેય. આંતરપ્રસ્થાપિત એટલે કે પહેલેથી બનેલું હોય અને આ હું હતું ઉપયોગકર્તા નિર્મિત એટલે કે આપણે બનાવેલું હોય કે જે ડેટા એક્સટ્રેક્શન પૂરું પાડે છે જેમાં ઉપયોગકર્તા એ વિધેયની કાર્યરીતિ નહીં એટલે કે એ કઈ રીતે કામ કરે છે એ નહીં, પણ વિધેયની ફક્ત સિગ્નેચર. મેં તમને વાત કરી ને કે આનું તમને નામ ખબર હોવી જોઈએ, આની અંદર નંબર નામનો એક પ્રાચલ આપવો પડે એ તમને ખબર હોવી જોઈએ, તો એમ જ કીધું છે જો એની સિગ્નેચર ખબર હોવી જોઈએ. અને સિગ્નેચર એટલે શું? તો એટલે વિધેયનું નામ. આ એસક્યુઆરટી છે એનું નામ છે. પ્રાચલની સંખ્યા, જો અમે એક પ્રાચલ છે એમ એક સંખ્યા અને એનો પ્રકાર કે આ પૂર્ણાંક આપવું પડે એટલે કે મીન્સ કે ઇન્ટીજર આપવું પડે એમ, અને તેમજ એ ક્યાં કઈ કિંમત પરત આપતી હોય તો એ કેવા પ્રકારની કિંમત પરત આપે છે, પૂર્ણાંક કિંમત હોય તો પૂર્ણાંક કિંમત પરત આપતી હોય, અપૂર્ણાંક કિંમત હોય તો અપૂર્ણાંક કિંમત પરત આપતી હોય, તો એ પ્રકાર એટલે મીન્સ કે કેવી કેવા પ્રકારની કિંમત પ્રાચલ તરીકે પરત આપે છે આને કહેવાય સિગ્નેચર. જ્યારે આંતરપ્રસ્થાપિત વિધેય કે જેને તમે નામ જાણતા હોય, કૌંસમાં કેટલા પ્રાચલો આપવાના છે એ જાણતા હોય, તો એવી જ રીતે આ ઉપયોગકર્તા નિર્મિત વિધેય પણ એની અંદર તમારે એનું નામ જાણવું પડે, એની અંદર કેટલી સંખ્યા, પ્રાચલોની સંખ્યા, એ કઈ રીતની કિંમત પરત આપે છે વગેરે તમારે જાણકારી રાખવાની, પણ એમાં એ કઈ રીતે કાર્ય કરે છે એની કાર્યરીતિની જાણકારી તમે ન રાખો તો ચાલે. એટલે કે ડેટા એક્સટ્રેક્શન એમ કહે છે કે સિગ્નેચર, સોરી,
વિધેય કે જે શું કામ કરે છે એ તમને ખબર હોવી જોઈએ, કેવી રીતે કામ કરે છે એ તમને ખબર ન હોય તો ચાલે, એટલે કે મીન્સ કે જો કે બતાવતું નથી કેવી રીતે કામ કરતું હોય. ત્યાર પછી એમ કીધું છે તો સિસ્ટમ ડેટાનો સંગ્રહ, આપણે જે ડેટા ઇનપુટ કરીએ એનો સંગ્રહ કરતું હોય, એક નિર્માણ એટલે કે કંઈક એની અંદર પ્રોસેસ કરતું હોય કે જાળવણી અથવા તો એને સ્ટોર કરતું હોય, એ કેવી રીતે થાય છે તે કેટલીક માહિતી ગુપ્ત રાખતું હોય. એટલા માટે આપણે ખાલી કામ કરી શકીએ, ડેટાનો સંગ્રહ કરી શકીએ, એનું નિર્માણ એટલે કે નવો ડેટા બનાવી શકીએ, પણ એ કેવી રીતે બનતો હોય એ આપણે હાર્ડ ડિસ્ક ઉપર કે રેમ ઉપર જોવા જતા નથી, એના અંદરનું કામ છે. ડેટા એબ્સ્ટ્રેક્શન નું એક ઉદાહરણ તમને આપેલું છે કે સી અને સી ભાષાના એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ, બરોબર? ધ્યાન આપજો, તમે સી ભાષાની અંદર ત્રણ ડેટા પ્રકાર ભણેલા છો, ઇન્ટીજર, કેરેક્ટર અને ફ્લોટ. આપણે જાવા ભાષાની અંદર તમે આઠ ડેટા પ્રકાર ભણેલા છો, તો બધા જ એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ, એબ્સ્ટ્રેક્ટ એટલે કે પહેલેથી બનાવેલા, એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ તરીકે ઓળખાય. એવી જ રીતે સી ભાષાના સ્ટ્રક્ચર, સી પ્લસ પ્લસ અને જાવા ભાષાના કેટલાક ક્લાસ બનાવેલા છે. જેડીકે ની અંદર આપણે વાત કરેલી હતી કે જાવા ડેવલપમેન્ટ કિટ ની અંદર પહેલેથી જ કેટલા ક્લાસ બનાવેલા છે, આ બધા જ ક્લાસ ને આપણે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી લાસ્ટ મુદ્દો તમને એમ કહે છે કે પ્રક્રિયાના અમલીકરણ, કેવી રીતે અમલીકરણ થાય છે એ માહિતી ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત રાખે છે. એટલે કે બરોબર ધ્યાન આપજો કે કોઈ પણ ડેટા છે એમાં પ્રક્રિયા કેવી રીતે થાય છે એ નહીં, પણ ડેટાની માહિતી તમને બહાર આપે છે એવી રીતે ડેટાને સુરક્ષિત રાખે છે. એટલે કે બે વસ્તુ છે કે ડેટાને કામ કરાવવું અને ડેટાનું આઉટપુટ લાવવું. ડેટાને કેવી રીતના કામ કરે છે એ આપણને નથી કહેતું, પણ ડેટા કેવી રીતના આઉટપુટ આપે છે, કયું આઉટપુટ આપે છે એ આપણને કહે છે. ડેટા એબ્સ્ટ્રેક્શન અંદર બીજું કંઈ જ નહીં, એક મેથડ વિશે બરોબર ધ્યાન આપવાનું છે. તમને મેથડ એટલે ખબર હોવી જોઈએ, અને મેથડ બાબતે તમને આખી વસ્તુ ખબર હોવી જોઈએ કે તમને એની સિગ્નેચર, નામ અને સિગ્નેચરમાં શું આવે છે, તો વિધેયનું નામ, પ્રાચલની સંખ્યા અને એનો પ્રકાર, પરત પ્રકાર, આ શું છે એના વિશે તમને ખબર હોવી જોઈએ. ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે એક એવો ટોપિક થયો કે આપણે ક્લાસ બની ગયા પછી ડેટા લખાઈ ગયો અને હવે નીચે હવે આપણે મેથડ બનાવવાનો પોર્શન આવ્યા છીએ, તો ડેટા એબ્સ્ટ્રેક્શન ત્યાં વાપરવામાં આવે છે. આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર જ્યારે ક્લાસ વાળા પ્રોગ્રામિંગ જોઈશું ત્યારે આમાં ડેટા એબ્સ્ટ્રેક્શન નો ત્યારે પણ ઉલ્લેખ કરીશું, પણ અત્યારથી તમને ખબર હોવી જોઈએ કે માહિતીની અંદર, માહિતીમાં સોરી ક્લાસની અંદર જે કાંઈ પણ આપણે મેથડ બનાવીએ છીએ તો મેથડ બનાવવાની પ્રક્રિયાને ડેટા એબ્સ્ટ્રેક્શન કહેવામાં આવે છે. ત્યાર પછી હવે આપણે મેસેજિંગ ટોપિક ઉપર આપણે વાત કરીશું, જે હવે આવતા વિડીયોની અંદર વાત કરીશું. હરિ ઓમ.